અમદાવાદ એરપોર્ટ તરીકે વિકસાવાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી વિકાસની અંદર સહયોગ આપશે. રાજપીપળામાં પણ એરપોર્ટને વિકસાવાશે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે કામગીરી શરૂ કરવામાં આવશે. ડિસેમ્બરના અંતમાં આ કામગીરીનો પ્રારંભ થઈ જશે. તો ફરી એકવાર આ અંગે જાણકારી મેળવીશું દિલ્હીથી અમારા રિપોર્ટર હિતેન વિઠલાણી પાસેથી. જીતેન, ધોલેરા એરપોર્ટ સાથે સાથે બીજા એરપોર્ટને પણ વિકસાવવામાં આવશે? બિલકુલ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે ચેરમેન છે ગુરુ પ્રસાદ મહાપાત્ર, તેમની સાથે વાયબ્રન્ટ ગુજરાત 2019 સમિટમાં જયારે સીએમ રૂપાણી ઇન્વેસ્ટર્સ અને બિઝનેસમેનને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે તે દરમિયાન તેમની સાથે વન ટુ વન મુલાકાત કરી હતી અને તે દરમિયાન એરપોર્ટ ઓથોરિટીએ આશ્વાસન આપ્યું છે કે રાજકોટ, ધોલેરા અને રાજપીપળામાં એરપોર્ટ ઓથોરિટી જે છે તે ગુજરાત સરકારને પૂરી રીતે સહયોગ કરશે. ધોલેરા એરપોર્ટને ન્યુ અમદાવાદ એરપોર્ટ તરીકે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક નવું એરપોર્ટ બનાવવાનું પણ એરપોર્ટ ઓથોરિટીએ સીએમને આશ્વાસન આપ્યું છે. તો રાજકોટ અને રાજપીપળામાં પણ એરપોર્ટ નિર્માણ એરપોર્ટને જે છે તે મોટું બનાવવામાં અને તેમાં પણ એરપોર્ટ ઓથોરિટી જે છે તે ગુજરાત સરકારને સહયોગ આપશે તેવું સાફ કર્યું. બીજી તરફ વાત કરીએ તો રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે 99 વર્ષની લીઝ ઉપર 2500 એકર જમીન માટે તેમને રાજ્ય સરકાર સાથે જે છે તે MOU પણ સાઈન કર્યા છે એરપોર્ટ ઓથોરિટીએ. ડિસેમ્બરના અંત સુધીમાં આ તમામ એરપોર્ટની કામગીરી જે છે તે એરપોર્ટ ઓથોરિટી તરફથી શરૂ પણ કરવામાં આવશે. જી, આભાર હિતેન જાણકારી આપવા માટે.